हाउ आर यू ऑल ऑफ यू. अगर आपने चैप्टर टू ईयर टू ईयर ना वीडियो आपने जोया, आपने तेमा घणु बधु सीखी गया, जेम के एनिमल्स ना ईयर्स केवा होय छे, एनिमल्स ना ईयर्स ना शेप्स केवा होय छे, पछी आपने केटलाक एनिमल्स एवा जोया के जेना ईयर्स आपने बार थी जोई सकता नथी, કેટલાક એનિમલ્સ એવા હતા કે જેના ઇયર્સ આપણે બહારથી જોઈ શકીએ છીએ, જોઈને આપણે પછી કેટલાક એનિમલ્સના ઇયર્સની જગ્યાએ શું હોય છે, હોલ હોય છે. પછી કેટલાક એનિમલ્સ એવા જોયા કે તેની સ્કીન પર એક ટાઈપની પેટર્ન હોય છે, તે આપણે જોયું. કેટલાક એનિમલ્સ એગ આપે છે, કેટલાક એનિમલ્સ બેબીને જન્મ આપે છે, તે આપણે જોયું. એનિમલ્સ ના બેબી ને શું કહેવાય તે આપણે શીખી ગયા. હવે એકવાર આપણે ફરીથી બધું રિવાઇઝ કરીશું અને ટીચર તમને થોડા ક્વેશ્ચન પૂછશે, તેના તમારે આન્સર આપવાના છે. ચાલો મને પહેલા એ કહો કે આપણા ફર્સ્ટ તો આપણા ફાઈવ ઓર્ગન કયા છે, યાદ છે કોઈને? યસ બોલો. ફર્સ્ટ eyes, second ears, nose, tongue અને five touch. સરસ. તમને ખબર છે કે eyes શું કામ કરે છે? See, જોવાનું કામ કરે છે. ears, listen, સાંભળવાનું કામ કરે છે. ને nose, smell લેવાનું કામ કરે છે. અને ટંગ શું કામ કરે છે? યસ, ટંગ ડિફરન્ટ ટાઈપના ટેસ્ટ પારખવાનું કામ કરે છે. અને ટચ, ટચ કરવાથી આપણને શું ખબર પડે છે તે કોલ્ડ છે કે હોટ છે. આ આપણા ફાઈવ ઓર્ગન છે, બરાબર. ચલો આગળ, આ પિક્ચર તમને કયા એનિમલ્સ નું દેખાય છે? કયું એનિમલ છે આ? યસ, કયું છે? એલિફન્ટ. આ પિક્ચરમાં એલિફન્ટ ના ઇયર્સ કેવા હોય છે? બીગ અને ફેન જેવા, અને તે તેના ઇયર્સ થી હવા પણ ખાય છે. જોયું ને આપણે? સરસ. ચલો સેકન્ડ પિક્ચર છે આ ઝિરાફ. ઝિરાફ ના ઇયર્સ કયા શેપમાં છે? યસ, કયો શેપ છે? લીફ, પાંદરાના શેપમાં એના ઇયર્સ છે, બરાબર. થર્ડ, આ પિક્ચર કયું છે? બફેલો. બફેલાના ઇયર્સ ક્યાં હોય છે? કોણ કહેશે તમને દેખાય છે એનો ઇયર્સ ક્યાં છે? સરસ, હેડની ટુ સાઈડ, એનું હેડ એટલે માથાની બે સાઈડ એના ઇયર્સ છે. હવે મને બીજું કોઈ કહેશો કે એના હેડ ની ટુ સાઈડ બીજા કયા એનિમલ્સ હોય છે કે જેના બે સાઈડ, માથાની બે સાઈડ એના ઇયર્સ હોય છે? બોલો. સરસ, કાવ, બફેલો, ઓક્સ અને ગોટ. આ એનિમલ્સ ના ઇયર્સ એની હેડ ની ટુ સાઈડ હોય છે. હવે કોઈ મને કહેશો કે આ એનિમલ્સ રેબિટ છે, બરાબર, એના ઇયર્સ ક્યાં હોય છે? હેડ ની ટોપ, ટોપ એટલે ટોચ પર, માથાની ઉપર હોય છે. ચાલો હવે તમે અહીંયા જો, તમને અહીંયા એનિમલ્સ ના નેમ આપેલા છે અને તમારે કહેવાનું છે કે કયા એનિમલ્સ ના ઇયર્સ આપણે જોઈ શકીએ છીએ અને કયા એનિમલ્સ ના ઇયર્સ જોઈ શકતા નથી. તમારે જે એનિમલ્સ ના ઇયર્સ આપણે જોઈ શકીએ છીએ તેને યલો બોક્સમાં લખવાનું છે, અને જેના ઇયર્સ આપણે જોઈ શકતા નથી તે તમારે પિંક બોક્સમાં લખવાનું છે, બરાબર. તો ચાલો આપણે ફર્સ્ટ, પહેલું છે ડિયર. તો ડિયર ના આપણે ઇયર્સ જોઈ શકીએ છીએ? યસ, તો ક્યાં લખવાનું છે? યલો બોક્સમાં. સેકન્ડ છે ફ્રોગ. ફ્રોગ ના ઇયર્સ જોઈ શકો છો? ના, તેના ઇયર્સ આપણે જોઈ શકતા નથી. તો
तो तेने कया बॉक्स में लखीसु पिंक बॉक्स में। हवे केव फिश फिश ना यस जोई सकाय नहीं तो ये पिंक बॉक्स में। पछी एंट एंट ना यस तमे जोया छे ना तो एंट ना यस आपणे जोई सकता नथी तो ए पण आवशे पिंक बॉक्स में। हवे छे क्रो क्रो ना यस आपणे जोई सकीए छे नहीं के एने फेदर्स ना लीधे तेना इयर्स आपणे देखाता नथी एटले कया बॉक्स में आवशे पिंक बॉक्स में आवशे बराबर। हवे छे पिग पिग ना इयर्स आपणे बार थी जोई सकीए छे एटले ए येलो बॉक्स में लखवानुं छे। पछी छे कैट कैट ना इयर्स पण आपणे जोई सकीए छे अने एने कया बॉक्स में लखीशुं यस येलो बॉक्स में। હવે છે ટાઈગર ટાઈગર ના ઇયર્સ પણ આપણે બહાર થી જોઈ શકીએ છીએ એટલે એને પણ આપણે ક્યાં લખીશું યલો બોક્સ માં। પછી છે સ્પેરો સ્પેરો એટલે ચકલી ચકલી ના ઇયર્સ આપણે જોઈ શકતા નથી તો એ આપણે કયા માં લખીશું પિંક બોક્સ માં બરાબર। પછી છે બફેલો બફેલો ના પણ ઇયર્સ આપણે જોઈ શકીએ છીએ તો એને આપણે કયા બોક્સ માં લખીશું યલો બોક્સ માં સરસ। હવે છે સ્નેક તમે સ્નેક ના ઇયર્સ કોઈ દિવસ જોયા છે ના સ્નેક ના ઇયર્સ પણ આપણે જોઈ શકતા નથી એને ઇયર્સ ની જગ્યાએ શું હોય છે હોલ હોય છે શું હોય છે હોલ તો આપણે કયા બોક્સ માં લખીશું એને યસ કયા બોક્સ માં પિંક બોક્સ માં બરાબર। હવે છે ડક ડક ના ઇયર્સ પણ આપણે જોઈ શકતા નથી કે તેના સ્કિન પર શું હોય છે ના બોડી પર ફેધર્સ હોય છે અને ફેધર્સ ના લીધે આપણે તેના ઇયર્સ જોઈ શકતા નથી તો એ આપણે કયા બોક્સ માં લખીશું પિંક બોક્સ માં લખીશું બરાબર। હવે છે એલિફન્ટ એલિફન્ટ ના ઇયર્સ તો બધાને દેખાઈ જાવે કેવા હોય છે એકદમ બીક અને ફેન જેવા હોય છે એટલે આપણે એને કયા બોક્સ માં લખીશું યલો બોક્સ માં લખીશું। એ હવે મને કહેશો કે મંકી ના ઇયર્સ તમે જોયા છે યસ જોયા છે ને તો એ પણ આપણે કયા બોક્સ માં લખીશું યલો બોક્સ માં। ખબર પડી ગઈ ને કે જેના ઇયર્સ આપણે જોઈ શકતા નથી એના બધાના એનિમલ્સ ના નેમ તમારે શેમાં લખવાના પિંક બોક્સ માં અને જેના ઇયર્સ આપણે બહાર થી જોઈ શકીએ છીએ એના ઇયર્સ આપણે ક્યાં લખવાના એના નેમ યલો બોક્સ માં બરાબર। આ તમારે નોટબુક માં લખવાનું છે। હવે આપણે બર્ડ્સ એટલે શું અને એનિમલ્સ એટલે શું આ તમને ટુ ક્વેશ્ચન પૂછાય અને તેની ડેફિનેશન પણ તમને પૂછાય તો આપણે ફર્સ્ટ બર્ડ એટલે શું તે આપણે જોઈશું। બર્ડ્સ એટલે કે જેને ટુ લેગ્સ હોય જેને વન બેક હોય બેક એટલે ચાંચ હોય બરાબર અને જેના બોડી પર ફેધર્સ હોય અને તે સ્કાયમાં ફ્લાય કરતું હોય તેને આપણે શું કહેવાય બર્ડ કહેવાય બરાબર। ફરીથી રિવાઇઝ કરીશું બર્ડ એટલે શું કે બર્ડ્સ એટલે જેને ટુ લેગ્સ હોય વન બેક હોય જેને બોડી પર ફેધર્સ હોય અને જે સ્કાયમાં ફ્લાય કરતું હોય તેને બર્ડ કહેવાય બરાબર। હવે સેકન્ડ એનિમલ્સ એટલે શું એનિમલ્સ એટલે જેના ફોર લેગ હોય જેને ટુ ઇયર્સ હોય જેને ટુ હોર્ન્સ હોર્ન્સ એટલે સિંગડા જેને ટુ હોર્ન્સ હોય જેને વન ટેલ હોય ટેલ એટલે પૂંછડી જેને વન ટેલ હોય તેને આપણે શું કહેવાય એનિમલ્સ કહેવાય। ફરીથી એનિમલ્સ એટલે શું જેના ફોર લેગ્સ હોય જેને ટુ ઇયર્સ હોય જેને ટુ હોર્ન્સ હોય અને જેને
टेल होय तेने आपणे शुं कहेवाय एनिमल्स कहेवाय। आ तमने डेफिनेशन पण पूछी सकाय अने टू क्वेश्चन आंसर मां पण पूछाय बराबर। हवे हूँ तमने हई केटली पेटर्न बतावीश, हवे ए पेटर्न कया एनिमल्स नी छे ते तमारे मने कहेवानी छे बराबर। चलो आ पेटर्न कया एनिमल्स नी छे कौन कहेशे? यस बोलो। सरस, आ पेटर्न छे टाइगर नी छे बराबर। चलो सेकंड पेटर्न जोईशु, आ पेटर्न कया एनिमल्स नी छे? यस जिराफ नी पेटर्न छे आइडिया। सरस। थर्ड, आ पेटर्न कोनी छे? आ तो बधाने आवडशे ज। कोनी पेटर्न छे? एलिफंट नी। कोनी छे? एलिफंट। मैं तमने कीधेलू हतू के ज्यारे ओल्ड होय छे तेनी स्किन करचली थई जाय छे खबर छे ने, तो एलिफंट नी आखी बॉडी एवी करचली वाली होय छे, एना ए शरीर पर एनी एक टाइप नी पेटर्न होय छे बराबर। हवे आपणे जोईशु फोर पेटर्न। जो हवे आ पेटर्न कई छे, कया एनिमल्स नी छे? कया ब्लेक एंड व्हाइट स्ट्रीप कया एनिमल्स नी पेटर्न छे एनी बॉडी पर? यस ઝેબ્રા। કોની પેટર્ન છે? ઝેબ્રાની। ચલો ફાઇવ, આ પેટર્ન તો બધાને જ ખબર પડી જ જશે, આ પેટર્ન કયા એનિમલ્સ પર હોય છે? ટર્ટલ। કોના પર હોય છે? કાચબા પર આ ટાઈપની પેટર્ન હોય છે। હવે આપણે બધી ટાઈપના પેટર્ન એનિમલ્સના જોઈ લીધી, હવે આપણે આ પિક્ચર્સમાં આપણે જોઈશું કે કયા એનિમલ્સ બેબી ને જન્મ આપે છે અને કયા એનિમલ્સ એગ આપે છે બરાબર, એ પણ આપણે શીખી ગયા છે। હવે તમારે મને કહેવાનું છે આ એનિમલ્સ છે આમાં બધા એનિમલ્સ મિક્સ તમને આપેલા છે, આમાંથી કેટલાક બેબી ને જન્મ આપે છે અને કેટલાક એનિમલ્સ એગ આપે છે બરાબર। હવે તમે મને કહો કે આમાં ગોટ ગોટ શું આપે છે? એગ આપે છે કે બેબી ને જન્મ આપે છે? યસ ગોટ બેબી ને જન્મ આપે છે। પછી છે હોર્સ, હોર્સ પર શું આપે છે? બેબી ને જન્મ આપે છે। પીજન શું આપે છે? વેરી ગુડ, પીજન એગ આપે છે। ક્રો શું આપે છે? ક્રો પણ એગ આપે છે। અને ફ્રોગ શું આપે છે? એગ આપે છે કે બેબી ને જન્મ આપે છે? ફ્રોગ પણ એગ આપે છે બરાબર। હવે મને કહો હતું કે જે બેબી ને જન્મ આપે છે તેને શું કહેવાય? કોઈ મને કહેશો કે શીપ ના બેબી ને શું કહેવાય? તમને મેં વિડીયોમાં શીખવાડેલું હતું, હા બોલો। વેરી ગુડ, શીપ ના બેબી ને શું કહેવાય? લેમ્બ કહેવાય। વેરી ગુડ, ડોગ ના બેબી ને શું કહેવાય? યસ ડોગ ના બેબી ને પપી કહેવાય। હવે મને કહેશો કેટ ના બેબી ને શું કહેવાય? કેટ ના બેબી ને કિટન કહેવાય બરાબર ને। હવે મને કહેશો કે ગોટ ના બેબી ને શું કહેવાય? ગોટ ના બેબી ને સરસ કિડ કહેવાય, આવડશે ને બધાને। અને કાઉ ના બેબી ને? કાવના બેબી ને કહેવાય કાફ। તમને બધાને સમજ પડી ગઈ ને? તમારે આ રીતે જ્યારે આવશે ક્વેશ્ચન આન્સર અને વર્કશીટ આવશે તો તમને એકદમ ઈઝીલી તમે લખી શકશો। ઓકે બાય બાય, મજા આવી ગઈ ને? હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં નવા ટોપિક સાથે પાછા મળીશું। બાય બાય।